जय श्री स्वामीनारायण। श्री सज्जानंद गुरुकुल संचालित श्री पुरुषोत्तम विद्यालय मानकुआ ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत करे छे। मित्रों, आज आप धोरण 10 विषय विज्ञान पाठ 13 विद्युत प्रवाहनी चुंबकीय असरो एनो भाग 2 जोईशुं। मित्रों, गई वखते भाग 1 नी अंदर आपणे घणी वातो करी, चुंबकीय असरो शुं छे, क्षेत्र रेखाओ शुं छे, चुंबक कोने कहेवाय, आ बधी वातो आपणे करी, होकायंत्र द्वारा एना प्रयोगो समझवानो पण प्रयत्न कर्यो, तेमज चुंबकीय क्षेत्रनो अभ्यास कर्यो। हवे आ पछी आपणे सोलेनोइड एटले शुं, विद्युत प्रवाह आधारित सोलेनोइड ने लीधे उद्भवता चुंबकीय क्षेत्रनी चर्चा करो, आ वात आपणे अहींया करवानी छे। मित्रों, अहींया खास ध्यान आपवानी ए वात छे के सोलेनोइड कोने कहेवाय। सोलेनोइड एक गूंचळू छे, वायरनुं गूंचळू, अने ए वायरनुं गूंचळू एनी वच्चे अलग अलग जग्यामां गोठवेलू होय, ए रीतनुं बनावेलू होय। आ गूंचळाने તમે ખેંચીને લાંબો વાહક તાર બનાવી શકો, તો એ રચના જે છે એ રચનાને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે। મેં તમને અહીંયા કીધું છે કે પાસ પાસે વીંટેલા અલગ કરેલા તાંબાના વાહક તારના ગૂંચળાને સોલેનોઇડ કહે છે। આ જે આટા તમને દેખાય છે એ વાહક તાર છે, બંને બાજુ બાજુમાં નથી પણ વચ્ચે થોડીક જગ્યા રાખેલી છે, ખુલ્લા રાખેલા છે। આ બંને એના છેડા છે, તો આખી જે આ રચના છે એ રચનાને સોલેનોઇડ તરીકે ઓળખવામાં આવે છે। સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની અંદર, એટલે કે સોલેનોઇડની અંદર અને એનું આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રચાય છે। આ બે જે છેડાઓ છે એ છેડાઓને વિદ્યુત કોષ સાથે, એટલે કે બેટરી સાથે જોડી દઈએ આપણે અને વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે તો આ સોલેનોઇડની આજુબાજુ અને સોલેનોઇડની અંદર વિદ્યુત પ્રવાહના કારણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। આગળ આપણે વાત કરી કે એની બાજુમાં જો હોકાયંત્ર રાખવામાં આવે તો એ હોકાયંત્રની સોય જે છે એ કોણાવર્તન બતાવશે। આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રના જેવું જ છે। આપણે જે આગળ વાત કરી ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર, એની ક્ષેત્ર રેખાઓ કેવી હતી તે, તો એ જે વાત હતી એ જ વાત અહીંયા પણ લાગુ પડશે। એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્ર જેવું જ હોય છે, અને સોલેનોઇડનો એક છેડો ગજિયા ચુંબકની જેમ ચુંબકીય ઉત્તર ધ્રુવ અને બીજો છેડો જે છે દક્ષિણ ધ્રુવ એસ તરીકે વર્તે છે। આ સમજી લો કે ગજિયું ચુંબક જ છે। આ ભાગ જે છે ઉત્તર ધ્રુવ, આ ભાગ જે છે, આ છેડો જે છે એ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે, અને અંદરના વિસ્તારની અંદર જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન થાય છે એ પરસ્પર એકબીજાને સમાંતર હોય એવું આપણે સમજી શકીએ છીએ। હવે દરેક બિંદુએ, અલગ અલગ દરેક બિંદુએ આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે એમ આપણે કહી શકીએ। તો આ રીતે પરીક્ષાની અંદર ઘણી વખત આ પ્રશ્ન પૂછાતો હોય છે કે સોલેનોઇડ એટલે શું, સમજાવો, તો તમે આ રીતે એને સમજાવી શકાય। પછી આના દ્વારા એક ઇલેક્ટ્રોમેગ્નેટની રચના કરવામાં આવે છે, તો ઇલેક્ટ્રોમેગ્નેટ એ શું છે, તો એના વિશે પણ આપણે વાત કરવાની છે કે નરમ લોખંડનો સળિયો, અને એ નરમ લોખંડના સળિયાની ઉપર આપણે આવી રીતે કોઈ એક વાહક તાર વીંટાળીએ અને એ વાહક તારનું ગૂંચળું બનાવીએ આપણે, તો એ જે ચુંબક બનશે એ ઇલેક્ટ્રોમેગ્નેટ ચુંબક તરીકે ઓળખાય છે। આના જેવી જ રચના પણ લોખંડના ટુકડા ઉપર વાહક તારને વીંટાળીએ આપણે તો એ ઇલેક્ટ્રોમેગ્નેટ બને છે। આ ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એ પ્રબળ ચુંબક તરીકે કામ કરે છે,
અને એ આગળ વાત કરી એ પ્રમાણે એક પ્રકારનો સોલેનોઇડ જ છે અને નરમ લોખંડની ટુકડા ઉપર આ જે વીંટાળવામાં આવે છે એ રીતે એને તૈયાર કરવામાં આવે છે. મિત્રો, વિદ્યુત પ્રવાહધારિત જે સોલેનોઇડ છે, વિદ્યુત પ્રવાહ દાખલ કરેલો સોલેનોઇડ, એ અંદરના વિસ્તારમાં ઉત્પન્ન થતું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર વડે ગુંચળાની અંદર મૂકેલા નરમ લોખંડના ટુકડા જેવા જે ચુંબકીય દ્રવ્ય જે છે એ ચુંબકીય દ્રવ્યને આપણે ઇલેક્ટ્રોમેગ્નેટ તરીકે ઓળખીએ છીએ. સોલેનોઇડમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ઇલેક્ટ્રોમેગ્નેટ એ ચુંબકીય ગુણધર્મ ધરાવે છે કે ઇલેક્ટ્રોમેગ્નેટ જે છે એ ચુંબકત્વ પ્રાપ્ત કરે છે, એટલે કે ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને એ ચુંબકીય ગુણધર્મ કેવો હોય છે તો એના ઉપર જે આંટા વીંટળેલા હોય છે એ આંટા ઉપર એ નિર્ભર હોય છે અને કેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે એના ઉપર આધારિત હોય છે. એટલે કે બે બાબતો ઉપર આધારિત છે. ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, ફરીથી સમજી લેજો, ઇલેક્ટ્રોમેગ્નેટની ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કઈ બાબતો ઉપર આધારિત છે તો અહીંયા તમે ક્લિયર કરી લો કે બે બાબતો ઉપર આધારિત છે. એક, સોલેનોઇડના એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, કેટલા આંટાઓ છે તે, અને સોલેનોઇડમાંથી ઉદ્ભવતા વિદ્યુત પ્રવાહ I, આ બંને ઉપર એની તીવ્રતાનો આધાર રહેલો છે. મિત્રો, આ રીતે ઇલેક્ટ્રોમેગ્નેટ તૈયાર થાય છે. હવે આ રીતે જે તૈયાર થયેલું ઇલેક્ટ્રોમેગ્નેટ છે એના ઉપયોગો શું, કયા કામમાં વપરાય છે એની પણ આપણે વાત કરી લઈએ. તો ખાસ કરીને આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ વિદ્યુત ઘંટડી, વિદ્યુત પંખા, પછી ટેલિગ્રાફ, વિદ્યુત ટ્રેન, વિદ્યુત મોટર, જનરેટર, આવા જે વિદ્યુત ઉપકરણો છે એ વિદ્યુત ઉપકરણોની અંદર આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. પછી લોખંડની પાટો, મોટી મોટી પાટો હોય બંદર ઉપર, એ લોખંડની પાટોને ઉંચકવા માટે આ ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવા માટે આ ઇલેક્ટ્રોમેગ્નેટ વપરાય છે. પછી શરીર ઉપર પડેલા ઘામાંથી લોખંડના નાના ટુકડાઓને દૂર કરવા માટે, કોઈ જગ્યાએ તમને વાગી ગયું હોય અને લોખંડના ટુકડાઓ શરીરની અંદર દાખલ થઈ ગયા હોય તો આ ઇલેક્ટ્રોમેગ્નેટને બાજુમાં લઈ જવામાં આવે તો એ લોખંડના ટુકડાઓ એ ઇલેક્ટ્રોમેગ્નેટ ઉપર આવી જાય છે અને એ રીતે આપણે એને દૂર કરવામાં આવે છે. તો આવી રીતે ઇલેક્ટ્રોમેગ્નેટની રચના પણ તમને સમજાવી છે. હવે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો જે આપણો વિદ્યુત પ્રવાહ આધારિત વાહક પર જે બળ લાગે છે એ બળ કયા પરિબળો ઉપર આધારિત છે? ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત જે વાહક તાર છે એ વાહક તાર ઉપર જે બળ લાગે છે એ બળ શેના ઉપર આધારિત છે? તો વિદ્યુત પ્રવાહની દિશા ઉપર, નંબર એક, અને ચુંબકીય ક્ષેત્રની દિશા ઉપર, આ બંને ઉપર આ બળ લાગતું હોય છે એમ આપણે સમજી શકીએ. અને એના માટે ચુંબકીય ક્ષેત્રમાં એને કેવી રીતે મૂકવામાં આવે છે તો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ જે છે એ ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ પણ અહીંયા કામ કરે છે કે તમારા ડાબા હાથનો અંગૂઠો, પ્રથમ આંગળી અને આ રીતે તમે મૂકો તો એના આધારે તમે એની દિશા જે છે એ દિશા તમે નક્કી કરી શકો. એકબીજાની પરસ્પર લંબ રહે, આ આંગળી અને આ જે છે એ પરસ્પર લંબ રહે છે તો એ લંબ એના આધારે પ્રથમ આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે, આ જે આંગળી છે ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અને વચ્ચેની જે આંગળી છે એ વિદ્યુત પ્રવાહની દિશા બતાવે છે. આ જે છે એ વિદ્યુત પ્રવાહની દિશા છે, બંને જે છે એ બંને એકબીજાને લંબ છે એમ આપણે કહી શકીએ. આ રીતે આપણે એ ફ્લેમિંગનો ડાબા હાથના અંગૂઠાનો નિયમ પણ તમે એમાં સમજી શકો છો. તો આ રીતે આપણે એ પણ વાત કરી. મિત્રો, અહીંયા આગળ આપણે જે વાત કરી કે ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ આપણે વિદ્યુત મોટર એટલે કે ઇલેક્ટ્રિક મોટર
પછી જનરેટર, વિદ્યુત ઘંટડી, આનામાં આપણે આનો ઉપયોગ કરીએ છીએ. તો કઈ રીતે કરીએ છીએ? તો સૌથી પહેલી વસ્તુ એ સમજવાની આવે કે વિદ્યુત મોટર એટલે શું, વિદ્યુત મોટર કોને કહેવાય એની આપણે થોડીક માહિતી લઈ લઈએ, અને પછી જનરેટરની માહિતી લઈ લઈશું. વિદ્યુત મોટરની માહિતી તમે બરાબર સમજી જશો એટલે જનરેટર વિશે સમજવામાં કોઈ તકલીફ પડશે નહીં. તો અને આના બીજી રીતે પણ તમને હું વિડીયોઝ મોકલીશ કે જેથી કરીને તમે સારી રીતે આને સમજી શકો. તો એ આપણે વિદ્યુત મોટર એટલે શું એની આપણે વાત કરીએ. તો વિદ્યુત મોટર એટલે શું? તો વિદ્યુત મોટર એ બ્રહ્માંડ કરતી એક એવી રચના કે જે વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર, આ એનો સિદ્ધાંત. આનો ઉપયોગ વિદ્યુત પંખા, રેફ્રિજરેટર, મિક્સર, વોશિંગ મશીન આની અંદર મોટે ભાગે થતો હોય છે. હવે આકૃતિની મદદથી જો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે તો બંને આ ઇલેક્ટ્રોમેગ્નેટનો એન ધ્રુવ, આ એસ ધ્રુવ અને એની વચ્ચે આવી એક આકૃતિ દ્વારા તમને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો તમે સમજી શકો કે આની રચના કેવી રીતે હોય છે. મિત્રો, આ રફ એક આકૃતિ છે તો એ તમને સમજાવવાનો પ્રયત્ન કરું. વિદ્યુત મોટરમાં અવાહક આવરણ ધરાવતા તાંબાના તારનું લંબચોરસ ગૂંચળું એ બી સી ડી આવેલું છે. આ જે છે એ એ બી સી ડી વાહક તારનું લંબચોરસ ગૂંચળું. ગૂંચળું એ બી સી ડી છે, તમે સમજી શકો છો. આ ગૂંચળાને કાયમી ચુંબકના બે ધ્રુવો વચ્ચે મૂકવામાં આવે છે. આ બે જે ધ્રુવો છે એ બે ધ્રુવોની વચ્ચે આ વાહકતાનું ગૂંચળું મૂકેલું છે. આ ગૂંચળાને બે ચુંબક વચ્ચે મૂકવામાં આવે છે. એબી અને સીડી ભૂજાઓ જે છે એ એબી અને સીડી ભૂજાઓ એ એકબીજાને લંબ રહે. આ એબી અને આ સીડી ચુંબકીય ક્ષેત્રની જે દિશા છે એ ચુંબકીય ક્ષેત્રની દિશાને બંને ભૂજાઓ જે છે એ ભૂજાઓ લંબ છે. ચુંબકીય ક્ષેત્રની દિશાઓ આમ લાગુ પડશે અને એને આ લંબ બે બાજુઓ આપણે ગોઠવેલી છે. પછી પી અને ક્યુ સાથે એના બે છેડા જોડવામાં આવે છે. તો એ પણ તમે જોઈ લો કે આ જે પી અને ક્યુ જે છે એ પી અને ક્યુ એ આ બે છેડા જે છે એ બે છેડા જોડવામાં આવે અને એની સાથે એક બ્રશ કોમ્યુટેટિવની રચના કરવામાં આવે છે. આ અડધિયાની અંદરની બાજુએ જે અવાહક હોય છે જેને એક એક્સલ ધરી સાથે ગોઠવવામાં આવે છે. આ જે એક્સલ ધરી છે એ એક્સલ ધરીની સાથે આને તમે ગોઠવી શકો છો. તો એવી રીતે આપણે એની સામાન્ય રચના સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પી અને ક્યુની બહારની વાહક બાજુઓ જે છે બે સ્થાયી વાહક બ્રશ
એક્સ અને વાય અહીંયા જે છે એ પી અને ક્યુ વાહક બ્રાજો જે બ્રશ એક્સ અને વાય તરીકે એની રચના તમે કરી શકો છો. આવી રીતે આની રચના હોય છે. હવે આ કાર્ય કઈ રીતે કરે છે મિત્રો એ પણ તમે સમજી શકવાનું કે આ વિદ્યુત મોટર કાર્ય કેવી રીતે કરશે. તો બેટરીમાંથી આવતો વિદ્યુત પ્રવાહ એ ગૂંચળા એ બી સી ડીમાંથી પસાર થશે. અહીંયા તમે બેટરીને જોડી દેશો એટલે આ જે છે એ વિદ્યુત પ્રવાહના કારણે એ પસાર થશે અને એથી બી તરફ એ બીમાંથી એથી બી તરફ વિદ્યુત પ્રવાહ વહેશે અને બીજી ભૂજા સી ડીમાંથી પ્રવાહ સીથી ડી તરફ આ પ્રવાહનું વહન થશે. એટલે ભૂજા એ બીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહની વિરુદ્ધ દિશામાં સી ડી ભૂજામાંથી પ્રવાહનું વહન થશે. ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો વિદ્યુત પ્રવાહ ધારી જે વાહક ઉપર જે લાગતું બળ છે એ લાગતા બળની દિશા શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આપણે નક્કી કરવો પડે. એટલે વિષમ ઘડી દિશામાં એ વિદ્યુત પ્રવાહની દિશા લાગુ પડશે એટલે અર્ધ પરિભ્રમણ કરશે. સહેજ આ આમ જશે એટલે આ જે છે એ ભાગ આમ આવશે અને સતત એ વારંવાર આ રીતે પરિભ્રમણ થશે એટલે આપણને બહુ ખ્યાલ નહીં આવે અને એના કારણે આપણે યાંત્રિક ઉર્જામાં આ જે વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો એના કારણે યાંત્રિક ઉર્જામાં એ ઉર્જાનું રૂપાંતર થયું અને એના કારણે એ આપણું જે મશીન છે એ મશીન કાર્યરત થશે અથવા પંખો કાર્યરત થશે કે જે બીજા કોઈ સાધનોમાં આ વિદ્યુત મોટર ગોઠવેલી હોય એ વિદ્યુત મોટર ચાલુ થવાને કારણે એ સાધન એમાં કામ કરતું થઈ જશે. એટલે વારાફરતી જે છે એનું પરિભ્રમણ થતું હોય છે એ રીતે તમે આ રચનાને સારી રીતે સમજી શકો છો. મિત્રો આ વિદ્યુત મોટરની વાત આવી, હવે એની લાક્ષણિકતાઓ શું છે એની પણ આપણે વાત કરીએ કે ઔદ્યોગિક મોટરો જે છે ઉદ્યોગોમાં વપરાતી મોટી મોટરો એમાં કાયમી ચુંબકના સ્થાને ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ કરવામાં આવે છે. આ એની લાક્ષણિકતા છે કારણ કે એનાથી આપણને પરિણામ સારું મળી શકે છે. વિદ્યુત પ્રવાહધારિત જે ગૂંચળું છે એ ગૂંચળામાં વાહકના આંટાઓની સંખ્યા વધુ હોય છે. વધારે આંટા હોય તો ચુંબકીય ક્ષેત્ર વધુ પ્રાપ્ત થાય અને એના ફાયદો આપણે સારો લઈ શકીએ. પછી ઇલેક્ટ્રોમેગ્નેટને નરમ લોખંડના ટુકડા ઉપર વાહકતાને વીંટાળીને બનાવેલું હોય છે તો આ એની લાક્ષણિકતાઓ છે. તો ઔદ્યોગિક વિદ્યુત મોટરની વિશેષ લાક્ષણિકતાઓ આ તમે સમજી શકો છો. હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું એ પણ આપણે સમજી લઈએ. વિદ્યુત ચુંબકીય પ્રેરણ તો સૌથી પહેલાં વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે શું એ વાત કરીએ તો જે પ્રક્રિયા દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે.
તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. ફરીથી એકવાર, જે પ્રક્રિયા દ્વારા કોઈ વાહકના બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને કારણે અન્ય વાહકમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે તેને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહે છે. જ્યારે કોઈ પણ જગ્યાએ કોઈ વાહકની અંદર જ્યારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ત્યારે એ ચુંબકીય ક્ષેત્રને કારણે બીજા કોઈ વાહકની અંદર વિદ્યુત પ્રવાહ આપણે જોઈ શકીએ, એ વિદ્યુત પ્રવાહ એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખાય છે. ચુંબકીય ક્ષેત્રની પ્રેરણાને કારણે બીજા વિદ્યુત વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ આપણને દેખાય છે, એને વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવામાં આવે છે. બીજી રીતે જો આને સમજવું હોય તો બંધ પરિપથમાં બદલાતા જતા, બંધ જે પરિપથ હોય આપણી જે સર્કિટ છે એ સર્કિટની અંદર બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રને, ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય અને એના કારણે ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ જે છે એ પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે અને એને આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણની વ્યાખ્યા આપી શકીએ. હવે ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કઈ રીતે થાય છે, ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત કઈ રીતે થાય છે એની પણ થોડીક વાત આપણે કરી લઈએ. તો ચુંબક અથવા વિદ્યુત પ્રવાહ ધારિત વાહક એના ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને યોગ્ય રીતે ગતિ કરાવવાથી, ગૂંચળાને ગતિમાં લાવવાનું અને ગતિ કરાવવાથી અથવા ચુંબકને સ્થિર ગૂંચળા તરફ અથવા તેનાથી દૂર લઈ જવામાં આવે ત્યારે એ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. થોડીક વારમાં નજીક લઈ જાઓ ગૂંચળાની ચુંબકને અને થોડીક વારમાં એ ચુંબકને વિદ્યુત પ્રવાહ, ચુંબકને એ જે ગૂંચળાથી થોડોક દૂર લઈ જાઓ, વારંવાર આમ કરીશું આપણે તો એ વાહક તારની અંદર, એ ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ જોવા મળશે જે પ્રેરિત વિદ્યુત પ્રવાહ તરીકે આપણે ઓળખવામાં આવે છે. આ વિદ્યુત પ્રવાહ મહત્તમ ક્યારે હોય છે, વધુમાં વધુ ક્યારે હોય છે એની વાત જો કરીએ આપણે તો જ્યારે ગતિની દિશા, ગૂંચળાની ગતિની દિશા જ્યારે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે હશે, એકબીજાને લંબરૂપે હશે ત્યારે આ ચુંબકીય પ્રેરણ એ વધુમાં વધુ હશે, એટલે કે મહત્તમ હશે એ આપણે નક્કી કરી શકીએ. ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે આપણે આ વસ્તુને સારી રીતે સમજી શકીએ છીએ. આ સિવાય ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવાની બીજી રીત કઈ છે, ગૂંચળાની અંદર વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરવાની બીજી રીત કઈ, તો ચુંબકને સ્થિર ગૂંચળાની નજીક તમે લઈ જાઓ અથવા દૂર લઈ જાઓ ત્યારે ગૂંચળામાં સ્થિર ચુંબકથી દૂર કે નજીક જ્યારે લઈ જઈએ છીએ ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. બીજું, ગૂંચળાની નજીક યોગ્ય રીતે મૂકેલા બીજા ગૂંચળામાં વહેતો વિદ્યુત પ્રવાહ બદલીને આપેલા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાય છે. એટલે નજીકની અંદર બીજો કોઈ ગૂંચળું રાખેલું હોય અને એ નજીક રાખેલા બીજા ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો જેની પાસે રાખેલું છે ગૂંચળું બીજું એની અંદર પણ વિદ્યુત પ્રવાહ દાખલ થાય છે. તો આ પ્રેરિત વિદ્યુત પ્રવાહને કારણે આપણે સમજી શકીએ છીએ. પછી આગળ જો વાત કરીએ તો અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર ગૂંચળાની યોગ્ય રીતે ગતિ કરાવીને, અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો એ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવીને અથવા સ્થિર ગૂંચળાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્રમાં સમયની સાથે કોઈ પણ રીતે ફેરફાર કરીને ગૂંચળાની અંદર
विद्युत प्रवाह प्रेरित करी शकाय छे। तो आवी रीते आपणे विद्युत प्रवाह प्रेरित करी शकीए। अने आनी वात विद्युत जनरेटरमां आपणे उपयोगमां लई शकीए। तो विद्युत जनरेटर ए શું છે? તો વિદ્યુત જનરેટર એ એવું એક સાધન છે કે જેનો ઉપયોગ યાંત્રિક ઉર્જાનો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। વિદ્યુત મોટરમાં સિદ્ધાંત કયો હતો? તો ત્યાં વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર હતું। અહીંયા વિદ્યુત જનરેટરની અંદર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, એટલે મશીન દ્વારા ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ, મશીન દ્વારા આપણે વિદ્યુત પ્રાપ્ત કરીએ છીએ। જનરેટરની રચના તમે સમજી શકો છો કે લાઇટ જાય છે એટલે એ જનરેટર એક મશીન છે, મશીનને ચાલુ કરવાથી વિદ્યુત પ્રવાહ આપણે ઊભો કરી શકીએ છીએ। તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે એમ આપણે કહી શકીએ। હવે આ સિદ્ધાંત ઉપર એ કાર્ય કરે છે જે જનરેટર તરીકે ઓળખાય છે। રચના જે છે એ વિદ્યુત મોટરના જેવી રચના છે અને એની અંદર પણ બે ધ્રુવોની આજુબાજુ, બે ધ્રુવોની વચ્ચે વાહક તારનું ગૂંચળું હોય છે અને એકબીજાને ફેરવવામાં આવે છે અને એ પ્રમાણે ઝડપથી જ્યારે ફરે છે ત્યારે એ મશીન એટલે કે જનરેટરના કારણે વિદ્યુત ઉર્જા આપણે સમજી શકીએ છીએ। એની અંદર પણ ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રની જે આપણે ભ્રમણ કરાવવાનું છે એમાં બે બાજુઓ ભૂજા એ બી અને ભૂજા સી ડી હોય છે એને વારાફરતી આપણે ચુંબકીય ક્ષેત્ર એમાં ઉત્પન્ન કરવાનું હોય છે અને એ રીતે આપણે આ વિદ્યુત જનરેટરને કાર્યાન્વિત કરી શકીએ છીએ એમ આપણે કહી શકીએ। તો મિત્રો, અહીંયા આ પાઠની અંદર આપણે વિદ્યુત મોટર, જનરેટર, પછી પ્રેરિત વિદ્યુત પ્રવાહ આ બધી વાત કરી। મિત્રો, આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। નવા ટોપિક સાથે નવા સમય મળીશું ત્યાં સુધી દરેકને જય શ્રી સ્વામિનારાયણ।